आप જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ. હું છું મનીષા મકવાણા. આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ. આવો જાણીએ અધિક માહિતી એના અધિકારો પાસે. ટીપી મહેતા પોલીસ ઇન્સ્પેક્ટર સેટેલાઇટ પોલીસ. સર, આજના પ્રોગ્રામ વિશે શું માહિતી આપશો? આઝાદી કા અમૃત મહોત્સવ શીર્ષક હેઠળ જે આજે ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન પાંજરાપોળ ખાતે કરવામાં આવેલું, તેમાં સિવિલ ડિફેન્સ દ્વારા આખો કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કરવામાં આવેલો અને ખૂબ સારા વક્તાઓ અલગ અલગ વિષય ઉપર લોકોને જાગૃત કરવા માટેની જે માહિતી પૂરી પાડી છે, અને સિવિલ ડિફેન્સ પણ પોતે ઉજાગર થઈ અને બહુ આગળ ડિફેન્સ ક્ષેત્રે એટલે સંરક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવે તેવી આખી વાતો પણ રજૂ કરવામાં આવી, અને સિવિલ ડિફેન્સ છે પોતે કયા હદ સુધી કોરોનામાં પણ એણે કામ કરેલું છે એ બાબતો પણ ઉજાગર કરવામાં આવી, જેથી કરીને લોકોમાં પણ જાગૃતિ આગળના ભવિષ્યમાં આવશે અને સિવિલ ડિફેન્સ પણ પોતે ઉચ્ચ શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવવા. સર, પબ્લિકને શું મેસેજ આપશો કે ત્રીજી લહેરમાં અત્યારે થોડા કેસો વધી રહ્યા છે, શું મેસેજ આપશો, શું સાવધાની રાખવી જોઈએ? હજી પણ સાવધાનીમાં જે કોરોના પ્રોટોકોલ છે એ જળવાવો જરૂરી છે, ખાસ સૂચનાઓ અને રસીકરણ વધુમાં વધુ થાય એ પણ મહત્વનું છે. મારું નામ હિંમતભાઈ પટેલ, ચીફ વોર્ડન સિવિલ ડિફેન્સ અમદાવાદ સાહેબ. સર, આજના પ્રોગ્રામ વિશે. આજના પ્રોગ્રામ વિશે આમ કહું તો આઝાદી કા અમૃત મહોત્સવ સમાજમાં શહેરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જે પાંચેય મુદ્દાઓ છે, સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો, પ્રૌઢ શિક્ષણ, પ્રભાત ફેરી, લોકોમાં કઈ રીતે લોક જાગૃતિ આવે અને એ મુદ્દાઓને સાર્થક કરી સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરને કઈ રીતે વધારેમાં વધારે સ્વચ્છ બનાવીએ એના વિશે લોક જાગૃતિ લાવવા માટેના પ્રયત્નો, સિવિલ ડિફેન્સ નાગરિક દળ અમદાવાદ શહેરમાં એની સારી કામનાથી, સારી પ્રવૃત્તિથી લોકોમાં કઈ રીતે હળીમળીને રહે અને લોકોને એ સારા સંદેશો આપે એવી અમારી એવા અમારા પ્રયત્ન. બાબુભાઈ ઝડપિયા, પૂર્વ ચીફ વોર્ડન અમદાવાદ છે. સર, આજના પ્રોગ્રામ વિશે માહિતી આપો. જનજાગૃતિ અભિયાન અનુસંધાને કેન્દ્રથી જે પ્રસારિત થયેલી રેખા રાજ્ય સરકારથી બોર્ડ સુધી આવી અનુશાસન મુજબ આ શાસન કરવા માટે એના પ્રજાના હિત માટે શું કરવું એની રૂપરેખા છે. સિવિલ ડિફેન્સ એમાંનો એક ભાગ છે કે જે અમને આપણે હિંમતભાઈ પટેલે બતાવ્યું એ પ્રમાણે અભિયાન કરવા માટે સ્વચ્છતા અભિયાન છે, બેટી બચાવ અભિયાન છે, બેટી અનેક કાર્યક્રમો થાય છે. એ ઉપરાંત પણ સિવિલ ડિફેન્સનો ઓર્ડર પોતાની જાતે કાર્યક્રમ નક્કી કરે છે, પોતાના વિસ્તારમાં કરે છે, પોતાના ઘરથી માંડીને એ રાજધાની સુધી જે કંઈ દેખાતું હોય સુધારવા જેવું અથવા રાજ્ય સરકારના જે કાર્યક્રમો છે, રાજ્ય સરકાર જે પ્રજાલક્ષી કાર્યક્રમ આપે છે એને વેગ આપવાનું કામ કરે છે. એનું સંધાને આજે આ બધા સિવિલ ડિફેન્સના ડિવિઝનના ભેગા કરીને ઋત્વિકભાઈ અને પાણેકભાઈ એ બંનેએ જે કાર્યક્રમ ગોઠવો એને ખૂબ ખૂબ અભિનંદન થશે. આ કાર્યક્રમથી લોકોમાં પ્રેરણા થશે, જનજાગૃત થશે અને સિવિલ ડિફેન્સનું કામ થશે, અને ઈચ્છીએ છીએ કે આવા જ કાર્યક્રમ કરીને અને સિવિલ ડિફેન્સ અમદાવાદ મોખરે રહીને પ્રજાના હિતમાં કામ કરશે. મહિલા વિંગમાં ખાસા વર્ષોથી કામ કરું છું. મારી જોડે એ બધી છોકરીઓ જોડાય છે, એમને અમે ટ્રેનિંગ આપીએ છીએ અને છોકરીઓને આગળ વધારવા માટે આ બધો પ્રયત્ન કરી રહ્યા છીએ. આજે આઝાદી કા અમૃત મહોત્સવમાં ઘણા બધા એ લોકોએ આપણને કાર્યક્રમ તમે જોયા એમને આપ્યા હતા. બાળકોને, દીકરીઓને મતલબ એક સ્થાન મળે એ માટે જે બેટી બચાવ મને કહેવામાં આવ્યું હતું, હું એવું ઈચ્છું છું કે દરેક છોકરીઓને સિવિલ ડિફેન્સમાં સ્થાન મળે, એ આગળ વધે અને મહિલાઓને. હા સર, આપનો પરિચય. ડૉક્ટર ઋત્વિક જોશી, ડેપ્યુટી ડિવિઝનલ વોર્ડન ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન. મારી બધાને આગ્રહભરી વિનંતી છે કે નાગરિક સંરક્ષણમાં જોડાવ, પોતાના સોસાયટી પોતાના દેશ માટે કરે છે નાગરિક સંરક્ષણ.